વાપી રાજ્યનો સૌથી ધમધમતો ઔદ્યોગિક વિસ્તાર સાથે જ દેશનો સૌથી વધુ પ્રદૂષિત શહેરોની યાદીમાં પ્રથમ સ્થાને છે અનેક ઔદ્યોગિક એકમો એવા છે જે તેના કેમિકલ વેસ્ટને નિશ્ચિત ધારા ધોરણ પ્રમાણે નાશ કરતા નથી પરંતુ કુદરતી વહેણમાં સીધે સીધું ઠાલવી દે છે આવા કેમિકલ વેસ્ટ નાળા નદીના પાણી સાથે ભળી જાય છે જે પર્યાવરણ અને લોકોના આરોગ્ય સામે ખતરારૂપ છે કંપનીઓને નિર્માણ નું કેમિકલ વેસ્ટ કરવાનો નિયમ છે પરંતુ આ માટે કેટલીક કંપનીઓ ખર્ચ બચાવવા આસપાસના વિસ્તારોમાં નાખી દે છે ત્રણ ટેન્કર માંથી કેમિકલ યુક્ત પાણી બિલ ખાડીમાં ઠાલવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે સુરત આરઆર સેલે દરોડા પાડ્યા ગુનાવાળી જગ્યાએથી કુલ અમે ત્રણ આરોપીઓને પકડેલા છે એક વેગનાર કાર સહિત કુલ બત્રીસ લાખ પાંચ હજારનો મુદ્દામાલ અમે કબજે કરેલો છે અને આ ગુનાનો મુખ્ય સૂત્રધાર પકડાયેલા આરોપીના કહેવા મુજબ બબલુ નામનો ઈસમ છે કેટલાક તત્વો આવી કંપનીઓ સાથે જોડાયેલા હોય છે જો કંપની પાસેથી નિશ્ચિત રકમ લઈને તેમના ટેન્કરમાં કંપનીનો કેમિકલ વેસ્ટ ભરી સિફત પૂર્વક નિકાલ કરી નાખે છે જેમાં બબલુ ખાન નામના ગેરેજ માલિકનું નામ બહાર આવ્યું છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે આ ઘટનાને ગંભીર ગણાવી છે કેમિકલ વેસ્ટના નમૂના લઈ તપાસ શરૂ કરી છે ગંભીર તો છે કાર્યવાહીમાં એવું થશે કે અમારે આ જે કંઈ રિપોર્ટ છે એ અમે ગાંધીનગર મોકલીશું અને ગાંધીનગર જે કંઈ કાર્યવાહી ફર્ધર સ્ટેપ્સ લેવામાં આવશે એ ગાંધીનગર ઓફિસ દ્વારા હેડ ઓફિસ દ્વારા લેવામાં આવશે આમાં ઇન્ડસ્ટ્રીને ક્લોઝર પણ આવી શકે ટેન્કરને બધું પોલીસ સ્ટેશન જપ્ત થઈ જશે અને આ ગેરેજને પણ કદાચ બંધ કરવાનું ફરજ પડશે આ તો માત્ર એક જ ઘટના છે રાજ્યના મોટા ભાગના ઔદ્યોગિક વિસ્તારો અને તેની આસપાસના વિસ્તારમાં કેમિકલની દુર્ગંધ ફેલાતી હોય છે રજકણો ઉડતા હોય છે જેનાથી કેટલાક લોકો ગંભીર રોગનો ભોગ બને છે ત્યારે આવા એકમો સામે કડક પગલાં ભરવા લોક માંગ ઉઠી છે માનવ ઠાકોર વીટીવી વાપી